जय मुरलीधर विद्यार्थियों, आज आपणे धोरण 9 सामाजिक विज्ञाननो प्रकरण 13 भारतनो स्थान पुस्तरीय रचना अने भूपृष्ठ भाग 1 विषेनी माहिती जोईशुं। तो हवे आपणे भारतना पाड़ोशी देशो विशे जोईए कि दक्षिण एशियामां भारतनुं एक महत्वपूर्ण स्थान छे। भारत में 29 राज्यों, दिल्ली भारत की राजधानी, राष्ट्रीय राजधानी प्रदेश अने 6 संघ शासित प्रदेश छे। 2 जून 2014 ना रोज तेलंगाणा तेना मातृ राज्य आंध्र प्रदेश माथी 29मुं राज्य बन्युं छे। भारतनी जमीन सीमा उत्तर पश्चिम में पाकिस्तान अने अफगानिस्तान, उत्तर पूर्व में चीन, नेपाल अने भूतान, पूर्व में म्यांमार अने बांग्लादेश साथे जोड़ायेली छे तथा दक्षिणे श्रीलंका अने मालदीव आवेला छे। के आ बाबतने हवे आपणे भारतना नक्शा में जोईए तो भारतना नक्शा में आपणे जोईए तो उत्तर अने पश्चिम दिशा में एटले के आ भाग में भारत देश जे छे ए पाकिस्तान अने अफगानिस्तान साथे जोड़ायेलो जोवा मळे छे। त्यारबाद उत्तर अने पूर्व दिशा में भारत चीन, नेपाळ अने भूतान साथे जोड़ायेलो जोवा मळे छे। त्यारबाद पूर्व दिशा में आपणे जोईए तो म्यांमार साथे संकळायेलो जोवा मळे छे अने तेनी साथे साथे बांग्लादेश साथे पण जोड़ायेलो जोवा मळे छे। तथा दक्षिण दिशा में समुद्र किनारा तरफ आपणा पाड़ोशी देशों એટલે કે શ્રીલંકા સાથે તે જોડાયેલો જોવા મળે છે અને માલદીવ સાથે પણ તે જોડાયેલો જોવા મળે છે। તો આ રીતના ભારત દેશ તેની જમીન સીમાથી અલગ અલગ દેશો સાથે જોડાયેલો જોવા મળેલો છે। ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્ર ધુણી અને મન્નારનો અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે। અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે। ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો। આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા। હવે આપણે ભારતની ભૂસ્તરીય રચના વિશેની વાત કરીએ કે ભારતના વર્તમાન ભૂપૃષ્ઠ સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે। કે ભારતનો જે વર્તમાનનો ભૂપૃષ્ઠ છે તેનું જે સ્વરૂપ છે તે પૃથ્વીની આખી ભૂસંચલનની જે પ્રક્રિયા છે અને તેની બહારનું જે હલનચલનનું પરિણામ જોવા મળે છે। તો આ બંને પરિબળોને વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે કે પૃથ્વીની જે ભૂસંચલનની પ્રક્રિયા અને પૃથ્વીની બહારનું જે હલનચલન જોવા મળે છે તેની વિનાશક અને રચનાત્મક બંને એટલે કે સારી અને ખરાબ બંને અસરો જોવા મળે છે। પૃથ્વીની રચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયર નામના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે। પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરે છે અને આ તરંગો ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે। ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટી અને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત કરે છે કે ભૂકવચ તરફ
ઉદ્ભવતા જે તરંગો છે એ તરંગો દ્વારા ઉપરનું આખું પડ ફાટી જાય છે અને પછી તે મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થતું જોવા મળે છે અને જે વિભાજિત થાય છે તેને મૃદાવરણીય પ્લેટ કહે છે કે જેને લિથોસ્ફેરિક પ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી કુલ 7 મૃદાવરણીય પ્લેટો છે કે એ 7 મૃદાવરણીય પ્લેટો વિશે આપણે જોઈએ. તો મૃદાવરણીય પ્લેટમાં પહેલી છે પેસિફિક પ્લેટ, બીજી છે ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી છે દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી છે યુરેશિયન પ્લેટ, પાંચમી છે આફ્રિકન પ્લેટ, છઠ્ઠી છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી છે એન્ટાર્કટિક પ્લેટ. તો આ 7 આપણી મૃદાવરણીય પ્લેટ છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહે છે. કે અહીં આકૃતિમાં આપણે જોઈએ કે આ જે પ્લેટો છે એ એકબીજાથી દૂર સરકી રહી છે. તો જે એકબીજાથી દૂર જઈ રહી હોય તેવી પ્લેટોને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે કે જેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. કે અહીં આકૃતિમાં આપણે જોઈએ કે ઘણી બધી પ્લેટો એવી હોય છે કે જે એકબીજાની ખૂબ જ નજીક આવતી હોય છે. તો એ નજીક આવી રહી પ્લેટોને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થયા છે. કે આ બધી જે પ્લેટો છે એની ગતિવિધિઓને કારણે લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના જે આકારો છે તે અને ભૂમિખંડોના જે સ્થાનમાં પણ ઘણી બધી જાતનો ફેરફાર જોવા મળેલો છે. પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે તો આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. કહીં આપણે આકૃતિમાં જોઈએ કે ભૂમિખંડો એકબીજાથી નિરંતર દૂર ખસતા રહે છે. તો નિરંતર દૂર એકબીજાથી જે ખસતા રહે છે એવી પ્લેટોને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખીશું. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો. કે આપણો ભારત દેશ જે છે તે ગોંડવાનાલેન્ડ નામનો એક વિશાળ ભૂમિખંડ હતો, તેનો એક ભાગ હતો એવું માનવામાં આવે છે. કે આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે. કે પહેલાંના સમયમાં જે ગોંડવાનાલેન્ડ હતું એમાં અત્યારના વર્તમાન સમયમાં જે દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા આ ચારેયનો સમાવેશ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના એક ભૂમિખંડમાં થતો હતો. તો કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. કે કાળક્રમે એટલે કે સમય પસાર થતાં ધીમે ધીમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન નામની જે પ્લેટ છે તે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ સરકવા લાગી અને તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે સરકતા સરકતા ઉત્તર દિશા તરફ સરકતી જતી હતી અને એ જ સમયે ઉત્તર ગોળાર્ધની જે ખૂબ જ મોટી એવી યુરેશિયન પ્લેટ છે એ યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ હતી. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. તો વિદ્યાર્થીઓ, ઘણી બધી વખત આપણને એ પણ પ્રશ્ન થાય કે આ સમુદ્ર છે, આ હિમાલય જેવા મોટા મોટા પર્વતો, આ બધાનું નિર્માણ કઈ રીતના થતું હશે? તો આપણને અહીં હિમાલયની પર્વત શ્રેણીનું નિર્માણ કઈ રીતના થયું તેનો જવાબ મળી ગયો.
કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથીસ સમુદ્ર નામનો જે સમુદ્ર હતો એમાં હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ થયું. તો હિમાલય પર્વતશ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની કે જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ ઠલવાયો. કે હિમાલયની જે પર્વતશ્રેણી છે તેમાંથી દક્ષિણ દિશા બાજુથી એક વિશાળ ખીણ બની કે જેમાં સમય જતાં ઉત્તર અને દક્ષિણથી વહેતી નદીઓનો જે કાંપ છે તે ઠલવાયો. તો આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રશ્ન ઉત્પન્ન થયું કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઉત્તર પશ્ચિમ જે ભાગ છે એમાં એક ખૂબ જ મોટા જ્વાળામુખીનું પ્રશ્ન ઉત્પન્ન થયું અને જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી અને નિમ્નજીત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. તો અહીં આપણને અરબ સાગરનું નિર્માણ કઈ રીતના થયું એનો પણ જવાબ મળી ગયો કે ઉચ્ચ પ્રદેશનો જે પશ્ચિમ ભાગ તૂટી અને નિમ્નજીત થઈ ગયો અને આ રીતના આખું તેમાંથી અરબ સાગર બન્યો. તો આ ભૂનિમ્નજનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે કે તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે કે જે કાંપથી આ મેદાનો રચાયા છે. કે ઉત્તરની આપણે આખું જોયું અગાઉ કે ઉત્તર દિશા જે છે એમાં આખી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે અને એ પર્વતમાળામાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે વિશેની માહિતી આપણે જોઈ અને તેની સાથે સાથે ઉત્તર ભાગના જે મેદાનો છે તેમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે અને તેના કાંપથી આ મેદાનો રચાયેલા છે. કે ત્યારબાદ દક્ષિણ દિશા તરફ કે દક્ષિણ દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે એટલે કે ખૂબ જ જૂનો છે અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. કે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો જે પૂર્વ અને પશ્ચિમ છેડો આવેલો છે ત્યાં કણે તટીય મેદાનો આવેલા છે અને આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. તો અહીં આપણે આ પાઠમાં ભારતનું સ્થાન, કદ, વિસ્તાર તથા ભારતના પાડોશી દેશો વિશેની માહિતી અને ભૂસ્તરીય રચના વિશેની માહિતી જોઈ. તો હવે અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ.